મોર્નિંગ મિત્રો, કેમ છે? આજે 24 જુલાઈ 2023 ને સોમવાર ડ્રાઇવિંગમાં અત્યારે મેં નીકળી પડ્યો છું. ગઈકાલે વરસાદ કાંઈ હતો નહીં, પણ પરિસ્થિતિ બહુ ખરાબ હતી જૂનાગઢની. કારણ કે પૂર આવ્યા બાદની હાલત બહુ અતિ ગંભીર છે અમુક વિસ્તારોમાં. એ આપે ન જોયું તો ગઈકાલના વિડીયોમાં આપ જોઈ લેજો. તો અત્યારે હવે ઓફિસે નીકળીએ અને ડ્રાઇવિંગમાં જઈએ. વાયગા છે અત્યારે 10 અને જૂનાગઢમાં વરસાદ ચાલુ છે. આખો દિવસ ના પડે તો સારી વાત છે. અત્યારે તો આપ જુઓ છો આ વરસાદ ફૂલ ચાલુ જ છે. ક્રિકેટરો ક્રિકેટ રમે છે. આજે રજા છે એટલે કેમ છે ને રજા એટલે ભાઈને મજા બેહીને. ચાર દીખી સ્કૂલે ગયા નથી. હે, કેદી રમીને વાંચશો? તો હા, જોઈએ હવે કેવું વાંચો. મિત્રો, થોડું માથું દુખે છે અને મજા ન થતી, તો અહીં બાજુમાં જે હેર સલૂન છે ત્યાં જઈને તેલ નખાઈ આવું છું અને મસાજ કરાવી આવું માથાની, જેથી કરીને માથું ઉતરી જાય. તો અત્યારે ઓફિસમાં તો ફ્રી છું, ઓફિસમાં કંઈ કામ નથી, કામ લગભગ બધું પૂરું થઈ ગયું છે. તો ત્યાં જઈ અને ચાલો હેર સલૂનમાં જઈ અને માથાની મસાજ કરાવી આવું. વાળ વધી ગયા છે તો વાળ કપાવવા આવ્યા છીએ. ટકો કરાવી નાખું ને? નહીં તો ખાલી આછાને ટૂંકા કરી નાખો ને. હાલો વ્રજભાઈને વાળ કપાવી લઈએ. મિત્રો, વાયગા છે અત્યારે 8:30 અને આપ જોઈ શકો છો કે જૂનાગઢમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ તો અંધારામાં નહીં દેખાય, પણ લાઇટમાં વરસાદ દેખાય. આમ જુઓ, અહીં લાઇટમાં વરસાદ દેખાશે. પાણી ચાલુ થઈ ગયા છે. જોઈએ કેવો પડાવે વરસાદ. વ્રજભાઈ છે તો વરસાદ જોતા જોતા મોજ કરે છે અને ટકી કરાઈ આવ્યા છે. એમ વાળ થી હવે નાહી લીધું ગરમ પાણીથી. કેમ મજા આવી નાવાની? જો એના ખેલ જોવો એ કહેવાય. હવે ટીવી ચાલુ કરીને જોવે. મેડમ છે તો રસોઈ કરે છે. મેડમજી શું છે આજે રસોઈમાં? ભરેલા રીંગણા. તીખું તમ તમ તો આખા રીંગણાનું શાક, રોટલી, મરચા. અચ્છા, મરચા સાથે. સરસ રસોઈ બની ગઈ છે. તો હવે 5 મિનિટમાં અમે જમી લઈએ. વ્રજભાઈ છે તો ટીવી ચાલુ કરીને બેસી ગયા છે અને બરાબર અત્યારે વરસાદ ફૂલ ચાલો. વરસાદની મોજ કરતાં કરતાં જમીએ હવે. મિત્રો, રજભાઈ છે તો ઠંડી લાગે એટલે હવે ઓઢીને સૂતા છે અને ટીવી જોવે છે. એને લાંબા પડ્યા છે તો. અને આજે માથું દુખે છે હજી એટલે મજા ન થતી, એટલે હવે આજે વહેલું સૂઈ જવું છે. અને જૂનાગઢમાં આમ કે તો હમણાં બહુ માઠી અસર બેઠી. એક તો આટલો વરસાદ અને આજે પાછું જૂનાગઢના દાતા રોડ ઉપર કડિયાવાડ વિસ્તારની અંદર એક બિલ્ડિંગ છે તે ધરાશયી થઈ પડી અને તેમાં 4 લોકો મૃત્યુ પામ્યા છે. આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન એના આત્માને શાંતિ આપે
આવી ઘટનાઓ તો કેટલી બનતી રહે છે, પણ ફૂલ વરસાદની હિસાબે આ જૂની બિલ્ડિંગ હતી અને તે ઓચિંતાની પડી અને તેની નીચે રિક્ષામાં બેઠેલા બાળકો સહિત ચાર વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે. તો આપણે હવે બીજું તો શું કરી શકીએ? ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે તેના આત્માને શાંતિ મળે અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. આજના વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ ખાસ કરજો કે કેવો લાગ્યો. તો ચાલો મળીએ આવતીકાલે સવારે 8 વાગે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.